ગ્રામ્ય સ્વરાજ મંડળ સંચાલિત રાજકોટ જિલ્લાના સર્વોદય યોજના મારફત કોટડા સાંગાણી તાલુકામાં નબળા વર્ગના વ્યક્તિની સ્વરોજગારી માટે સિલાઈ મશીન, રેકડી, ખેડૂતોને દવા છાંટવાના પંપ, તાલપત્રી, કડિયા કીટ તેમજ વિધવા સહાય વગેરે આપવામાં આવે છે, જેના અંતર્ગત એ આજરોજ સંસ્થાના પ્રમુખ શ્રી ધીરુભાઈ ધાબલિયા, ટ્રસ્ટી શ્રી હેમતભાઈ ગોડા, સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલારા, અશોકભાઈ ટીલવા, મુકેશભાઈ કાપડિયા, અશોકભાઈ ભુવા, મંત્રી શ્રી પોપટભાઈ કાછડિયા તથા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં 20 સિલાઈ મશીન, 8 દવા છાંટવાના પંપ, 6 તાલપત્રી ગ્રામ્ય સ્વરાજ મંડળ પારડીની ઓફિસમાં લાભાર્થીને રૂબરૂ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. અહેવાલ ચેતન સોલંકી, દેવેન્દ્ર મેર, રાજકોટ. નિધન થયું એ પછી ઘણા બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે એનું સ્મારક કરીએ, કોઈ જગ્યાએ પુતળો બનાવે, કોઈ માર્ગનું નામ આપે. પણ એ વખતની મુંબઈ સરકાર કે જેમાં મોરારજીભાઈ અને ખેર સાહેબ એ મુખ્ય ત્યાં બધું સંભાળતા હતા, એમણે નક્કી કર્યું કે આપણે તો ગાંધીનું સાચું સ્મારક શું કે ગાંધી ઈચ્છતા હતા કે લોકોને રોજગારી મળે અને તમે સાધન ઉપલબ્ધ કરાવો, એ સાચું કામ કહેવાય ગાંધીનું સ્મારક. એટલે એ વખતે મુંબઈ સરકારે આવી સર્વોદય યોજનાઓ શરૂ કરી, પછી ગુજરાત સરકારે પણ એનો ઘણો વ્યાપ કર્યો, તાલુકે યોજનાઓ કરી, અને હવે આ યોજનાનો બધો ખર્ચ છે એ ભારત સરકારે પંચવર્ષીય યોજનામાં આ બધી મૂકી દીધી છે યોજનાઓ. એટલે ભારત સરકારમાંથી આ બધી ગુજરાત સરકારને ગ્રાન્ટ મળે છે અને આવા વિસ્તારમાં આ બધી યોજનાઓ ચાલે છે. યોજનાની જવાબદારી પણ કોઈ જેવા તેવા માણસોને સોંપતા નથી, પણ જે લોકો ખરેખર ગામડામાં કામરેને કામ કરે છે એવા માણસના આ ધીરુભાઈ જેવા છે કે એવા માણસોને આવી યોજનાની કામગીરી સોંપે છે અને સરસ રીતે આ યોજનાઓ બધી અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે. જિલ્લા રાજકોટ જિલ્લા સર્વોદય યોજના હેઠળ જે આજે સંચા તેમજ તાલપત્રી અને દવા છાંટવાના પંપનું વિસ્તરણ કરવામાં આવ્યું. આ યોજના જોતા જે ધીરુભાઈ અને હેમંતભાઈ જે કામ કરે છે ખૂબ જ ઉમદા કામ કરે છે અને પારદર્શકતાથી કરે છે કે જે જરૂરિયાતમંદોને એના રોજીરોટીના વિકાસ માટેની જે આ યોજના કામ કરે છે એના માટે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને એસોસિએશનના અમારો કાયમ માટે આ સર્વોદય સંસ્થાને એસોસિએશનનો કાયમ માટે સાથ અને સહકાર રહેશે અને અમારી ખૂબ ખૂબ શુભેચ્છા છે હજી વધુ વધુ આવા કામ કરતા રહીએ. ગામ સ્વરાજ મંડળ વતી રાજકોટ જિલ્લા સર્વોદય યોજનાનું કામકાજ ચાલે છે, એમાં કોટડા તાલુકો છે એનો અંબદ્ધ છે. આ સામાન્ય રીતે આ યોજના ગરીબ માણસોને સ્વરોજગારી માટે, મદદરૂપ થવા માટે અને આનો વિકાસ માટેની છે, એ માટે દરેક વિકસકને ધ્યાનમાં રાખીને યોજના થાય છે. ગામ સ્વરાજ મંડળે આ યોજનામાં બધું સ્વરોજગારી માટે કામગીરી કરે છે. સંચા છે, રેકડી છે, ખેતી માટે ઉત્પાદન માટે છે, પંપ છે દવા છાંટવાનો અને તાલપત્રી છે, એવા કામો આપવા આવ્યા છે અને લોકોને એને પસંદ કરી એને જરૂરિયાત જાણી અને આપવામાં આવે છે અને બધાને સારો લાભ મળે છે. રાજકોટ અત્યારે આ યોજનામાં હમણાં છેલ્લા 3 વર્ષમાં 200 જેટલા સંચા સેવા આપવામાં આવ્યા, એ સિવાય મશીનો, દવા છાંટવાના, તાલપત્રી, બીજા ગરીબ માણસો આરોગ્યલક્ષી પણ બધા.